तो एक्सरसाइज जे टू छे ते शोधोने जोड़ो। विद्यार्थीओने कहो कि प्राणीओने तेमना रहेठाण साथे जोड़ीने तमने गमता बे प्राणीओ विशे बे वाक्य लखवाना छे। तो तमे जोयुं के अहींया तमने पिक्चर आपेला छे, एक बकरीनुं छे, एक गायनुं छे, पछी आ बधा तेना घरो छे, आ छे, पछी आ घेटू छे, आ कूतरो छे, अहींया घेटानुं जे घर छे, एटले तमारे आ बधा पिक्चरो छे जोवाना छे अने तमने માં જોઈન્ટ કરવાના છે કે કોની સામે કયું તો આવે તે અહીંયા તમને નામ બી લખેલા છે। તો જે દેખાય છે ને આ અહીંયા જે નામ છે ભૂંડનું છે, એટલે કે આ ભૂંડનું, તો જોવાનું અહીંયા છે આની હારે તમારે જોઈન્ટ કરવાનું। અહીંયા લખ્યું છે માછલી, એટલે કે આ માછલી, માછલી ક્યાં રહે છે તો કે પાણીમાં, અને ભૂંડ છે ક્યાં રહે છે કે તો ખેતરમાં, થોડુંક આમ જંગલ જેવો વિસ્તાર હોય તેમાં। પછી જોઈએ આ ભેંસ છે ને, અહીંયા લખ્યું છે ભેંસ, તો ભેંસ ક્યાં રહી તો કે તબેલામાં, અને આ છે ભેંસનું પિક્ચર છે। પછી જોઈએ તો ગધેડો, તો ગધેડો છે અહીંયા રહે છે અને આ ગધેડાનું પિક્ચર છે। આવી રીતે તમારે આ બધા છે જોઈન્ટ કરવાના છે, અને પછી તમને જે પણ આમાંથી કોઈ પણ બે પ્રાણી ગમે તો તેને તેના વિશે તમારે બે વાક્ય લખવાના છે। હવે જોઈએ તો અહીંયા થર્ડ ચેપ્ટર ટુનું જે આ છે જે એક્સરસાઇઝ જે થર્ડ છે તે વાર્તા સ્ટોરી, એક વાર્તા છે ગુફાઓ ગુફા, એટલે તમને જોઈ છે ગુફા તો તમે બધાએ જોઈ જ હોય છે ને, આને કહેવાય છે ગુફા, એટલે કે જે અંદર અંદર જે મોટી એવી અંદર અંદર જે જંગલમાં આવી છે અંદર અંદર મોટી એવી એક ગુફા છે ત્યાં। અહીંયા શું છે તો કે એક લાયન છે, એક સિંહ છે, અને આ બધું જે જંગલ છે અહીંયા પથ્થર પડ્યા છે અને સિંહ છે। જો તમને અહીંયા દેખાય છે કે સિંહ છે ગુફામાં જઈ રહ્યો છે ને, આ સિંહને ભૂખ લાગી હશે એટલે એ ગુફામાં જતો હશે। પછી તમે જોવો તો અહીંયા બીજું પિક્ચર છે, અહીંયા શિયાળું છે, આ પણ એક ગુફાનું જ છે, આ છે ગુફા છે અને શિયાળ અહીંયા જોવે છે, શિયાળ પણ જોતો હશે કે અહીંયા સિંહના એવા કંઈક એવા પગલાં છે, એટલે સિંહ જોઈ પગલાં જોઈને શિયાળ શિયાળ છે એ ઊભું રહી ગયું છે। એટલે તમે જોયું, તમે સાંભળ્યું હોય તો શિયાળ જે છે ખૂબ જ ચતુર હોય છે, શિયાળ ચતુર હોય છે, એટલે અહીંયા પગલાં જોઈને ગુફાની બહાર છે ઊભું રહી ગયું છે। હવે આપણે સ્ટોરી જોઈશું તો એક હતો સિંહ, જમી જીમી એનું નામ, એક દિવસ તેને ભૂખ લાગી પણ કંઈ ખાવા મળ્યું નહીં। એક સિંહ હતો, તેનું નામ શું છે તો જીમી, એક દિવસ તેને ભૂખ લાગી, તેને એક દિવસ ખૂબ જ ભૂખ લાગી હતી પણ એને કંઈ પણ જંગલમાં જોયું, રખડ્યું ઘણી જગ્યાએ જો ગયો પણ એને કંઈ પણ ખાવાનું ન મળ્યું। તે ખાવાનું શોધતો હતો ત્યાં જ તેણે એક ગુફા જોઈ, તેને મનમાં થયું કે આ કોઈ પ્રાણીનું ઘર લાગે છે। તે ખાવાનું શોધતો હતો, એટલે કે જે જમવાનું છે ગોતવું, ખાવા માટે આમ તેમ જવું એમ તે ગોતતો હતો, ત્યાં તેણે એક ગુફા જોઈ, એક ગુફા જોઈ, અને તેને મનમાં થયું કે આ કોઈ પ્રાણી, એટલે કે આ કોઈ કોઈ બીજા પ્રાણીનું ઘર લાગે છે, આમાં કોઈ બીજો કોઈ પ્રાણી રહેતો લાગે છે। પછી તે ખુશ થયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં। તે ગુફા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો, રાજી રાજી થઈ ગયો કે મને આમાં કંઈક ખાવાનું મળશે, એટલે ધીમે ધીમે ગુફાની અંદર તરફ ગયો પણ તેને કંઈ જ મળ્યું નહીં। પછી છેવટે તેણે વિચાર્યું, કંઈ વાંધો નહીં, રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં આવશે જ, જે એ જેવું આવશે કે તરત જ હું તેને ખાઈ જઈશ। સિંહે પછી છેવટે એને છેવટે એટલે કે છેલ્લે એને વિચાર્યું, એને વિચાર આવ્યો કે હં કંઈ વાંધો નહીં, આપણે પણ એવું કહીએ ને કે હં કંઈ વાંધો નહીં, રાત પડશે, રાત થશે એટલે ગુફામાં જે પ્રાણી જે રહેતા હશે એ તો આવશે જ ને, એટલે કહે એ આવશે એટલે હું એને તરત જ ખાઈ જઈશ। જો અહીંયા તમે પિક્ચરમાં જુઓ છો કે સિંહ છે અંદર તરફ જઈ રહ્યો છે, હવે જોવો છો કે આ જે શિયાળ છે અહીંયા ગુફામાં આવી રહ્યું છે, સિંહ અંદર વહી ગયો છે। હવે જોઈએ તો
સાંજ પડી ડીપુ શિયાળ ત્યાં આવ્યું. તેણે ગુફા તરફ જતા પગલાં જોયા ને એકદમ ઊભું રહી ગયું. કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે અને બહાર નીકળવા પગલાં તો દેખાતા નથી. જો શિયાળે એકદમ, મેં તમને કીધું ને કે ચતુર હોય છે, શિયાળ આવ્યું અને તેને ગુફા તરફ જતા, તે ગુફા તરફ જોયું, તમને પિક્ચરમાં અહીંયા ગુફા તરફ જતા હોય તેવા પગલાં તેને તેના સિંહના પગના નિશાન જોયા. એટલે એકદમ, એટલે કે એક જ એવી જ રીતે એકદમ એ અચાનક જ ઊભું રહી ગયું કે વિચારવા લાગ્યું કે હં, પ્રાણી ઘરમાં એટલે કે ગુફામાં ગયું છે પણ તે બહાર આવ્યું હોય તેવા પગલાં દેખાતા નથી. ખાલી અંદર જવાના પગલાં છે, બહાર જવાના પગલાં નથી. પછી અચ્છા તો કોઈ છે પણ મને ખબર છે કે હવે શું કરવું. એ કહે છે કે હં અચ્છા, હં મને ખબર છે પણ મને ખબર છે કે હવે મારે શું કરવું. એમ એટલે એની અંદર મનને મને એવું વિચારાય, એ વિચારે છે કે હં હવે મારે શું કરવું. એમ તે ગુફા તરફ જોઈ મીઠા અવાજે બોલ્યું, ગુફા, ઓ ગુફા, ઓ મારી વહાલી ગુફા, હું આવી ગયો. તે જો તે ગુફારે વાત કરે છે એટલે તેને ખબર છે કે અંદર કોઈ છે, ગયું છે, પાછું આવ્યું નથી, એટલે કે એ વાત કરે છે. તે ગુફા, ઓ ગુફા, એ તરફ જોઈને એ મીઠા અવાજે, તેના મધુર અવાજે બોલે છે, હું આવી ગયો છું એમ. થોડી વાર પછી તે બોલ્યો, ઓ વાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું? રોજ તો તું મને કહે છે કે ગુડ ઇવનિંગ ડીપુ, વેલકમ, પણ આજે બોલતી કેમ નથી? કહે છે થોડી વાર પછી તે બોલ્યો કે એ મારી વાહલી, કે ફેવરેટ, મારી ગમતી ગુફા, આજે તું કેમ મારાથી રિસાઈ ગઈ છો? કેમ રિસાઈ ગઈ છો? રિસાવું એટલે ક્યારેક આપણે કોઈ ખીચાય તો આપણે બી રિસાઈ જઈએ, કોઈ સામે બોલતા નથી, એટલે કે કેમ તું મારાથી રિસાઈ ગઈ છો? રોજ તો હું આવું તો તું મને કહે છે ને ગુડ ઇવનિંગ, ઇવનિંગ એટલે સાંજ, કહે છે કે ગુડ ઇવનિંગ ડીપુ, જે શિયાળનું નામ છે ડીપુ, વેલકમ એટલે પધારો, એટલે કે અંદર આવો એમ, પધારો, પણ આજે તું કેમ કંઈ બોલતી નથી? પછી અંદર સિંહને થયું કે આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી, પણ હું ગુફા બની વેલકમ કહું અને પછી શિયાળને ખાવ. જો તે કહે છે કે સિંહ પણ, સિંહ અંદર હતો એટલે વિચારે છે કે આજે ગુફા હું જો આવ્યો એટલે મારાથી ડરી ગઈ કે શું, કે એટલે ગુફા કેમ કંઈ બોલતી નથી એમ. એટલે સિંહને પણ એમ થયું છે કે આ આવે છે એટલે બોલતું હશે, એટલે કહે છે કાવ લાવ હું જ બોલું એમ, ગુફા બનીને હું જ બોલું, એટલે કે વેલકમ કહું અને પછી શિયાળને હું ખાઈ જાઉં. આમ વિચારી સિંહ સરસ અવાજમાં બોલ્યો, ગુડ ઇવનિંગ ડિયર ડીપુ, વેલકમ. એવું વિચારીને સિંહ છે મસ્ત સરસ અવાજમાં બોલ્યો કે ગુડ ઇવનિંગ ડિયર ડીપુ, ડિયર એટલે વહાલો, ઇવનિંગ એટલે સાંજ, ગુડ મોર્નિંગ ડિયર ડીપુ, વેલકમ, આવો. આ સાંભળી ડીપુએ બે કાન ઊંચા કરી વિચાર કર્યો, પછી ડીપુ દબાતા પગે ત્યાંથી ચાલ્યું ગયું. આવું સાંભળીને ડીપુ એટલે કે શિયાળે વિચાર કર્યો, કાન બે ઊંચા કરીને એટલે કે વ્યવસ્થિત રીતે સાંભળવું, સતર્ક થઈ જવું, તેવી રીતના બે કાન ઊંચા કરીને સાંભળવું એટલે સતર્ક થઈ જવું એમ. ઊંચા કરીને સાંભળ્યું અને પછી તેને વિચાર કર્યો, પછી ડીપુ છે દાબતા પગે એટલે કે ધીમે ધીમે ત્યાંથી ચાલ્યો ગયો.